નમસ્કાર. આજે અમરેલીથી અમે જેને કહેવાય કે એમવર્લ્ડ ચેનલના ગ્રુપ દ્વારા રાજકોટ એટલે કે રંગીલું રાજકોટ, સૌરાષ્ટ્રનું ધબકતું રાજકોટ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વેદાંત હોસ્પિટલમાં અમે આવ્યા છીએ કે જ્યાં દરેક પ્રકારની સુવિધા 21મી સદીના સાધનોથી લઈ અને જેના કહેવાય કે ઇન્ડિયામાં નંબર વન ડૉક્ટર હોય કે જેને કહેવાય કે ક્વોલિફાઈડ ડૉક્ટર કે એમાં કાંઈ ઘટે નહીં એવી સેટઅપ અહીં એક સારા માર્ગદર્શનથી ચાલી રહ્યું છે. તો ચોક્કસથી માનનીય ડૉક્ટર પ્રતિક સાહેબને મળીએ. પ્રતિક સાહેબ, પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખ આપશો, પછી આપણી ડિગ્રી શું છે અને આપણો જે સ્પેશિયાલિસ્ટ છો કે જેને અંદર આપણે 0 થી લઈને 100% સુધીનું આપે એક મનન કરેલું છે, ચિંતન કરેલું છે, તો ડૉક્ટર તરીકેનો અભિપ્રાય આપશો. મારું નામ ડૉક્ટર પ્રતિક જે ખાંડલ છે. હું MS જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે વેદાંત હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું. અમે અહીંયા આગળ PMJY કાર્ડની અંદર ઘણા બધા ઓપરેશન કરેલા છે. મોસ્ટ પ્રોબેબલી અમારા વધારે પડતા પેશન્ટ PMJY કાર્ડના હોય છે, જે ફ્રી ઓફ કોસ્ટ રહે છે. પેશન્ટને 1 પણ રૂપિયો ચાર્જ થતો નથી. પેશન્ટના રિપોર્ટ્સથી માંડી ઓપરેશન, ઓપરેશન પછીની દવા અને આવવા જવાનો અલાઉન્સ તરીકે બધું મળી રહે છે દર્દીને. બિલકુલ, ખાસ કરીને મારું જે માનવ શરીર છે, માનવ જીવન છે, એક અમૂલ્ય જીવન છે. તો સામાન્ય શરીરની અંદર જે મને ખાણીપીણી છે કે વગેરે વગેરે પ્રશ્નો છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ઉઠવું કે પછી બરોબર એમ કે આરામ કરવો કે પછી મને યોગ કરવો કે કસરત કરવી, તો એ જે સેટઅપ છે જીવનનું, માનવ જીવનનું, એ એકદમ લોકો એક એવું વિચારતા નથી કે જીવનમાં કેટલા કલાક આરામ કરવો, કયા પ્રકારનો ખોરાક કરવો, તો એના હિસાબે અમુક ટાઈમે એમ કે એવા જંક ફૂડ ખાવાથી વગેરે વગેરે રોગ વધતા જાય છે. તો એ જે સારણગાંઠ છે, જે આપ કહી છો કે સારણગાંઠના દર્દીઓ ખૂબ જ આવે છે, તો એ થવાના કારણો શું છે અને નહીં થવા માટે દર્દી શું કરવું જોઈએ? સારણગાંઠ પહેલા એવું લોકો માનતા કે સારણગાંઠ છે ઓલ્ડ એજમાં જ થાય છે, વધારે પડતું ગઈઠા લોકોમાં વધારે જોવા મળે છે, પણ એવું છે નહીં ખરેખર. હવે અમે જોતા હોઈએ છીએ કે જેટલું લોડવાળું કામ કરતા હોય છે યંગ એજમાં, જેમ કે સ્પોર્ટ્સની એક્ટિવિટી હવે વધી ગઈ છે પહેલા કરતા, તો હવે યંગ પીપલમાં પણ આ વસ્તુ જોવા મળે છે. સારણગાંઠ એટલે કોઈ ગાંઠ નથી, પહેલી વસ્તુ કોઈ ગાંઠ સ્વરૂપે નથી હોતી, એનું નામ સારણગાંઠ છે. એની સંધિ છૂટી પાડો ગુજરાતી શબ્દમાં તો સારણગાંઠ એટલે શરીરને આવેલી ગાંઠ. તરીકે પુરુષોમાં 2 ટાઈપની સારણગાંઠ વધારે જોવા મળતી હોય. પેલી હોય કે જે ઇન્ગ્વાઇનલ હર્નિયા છે ને કહેવાય, પુરુષોને નીચેના પેશાબના ભાગની 2 બાજુમાંથી જોવા મળી શકે. તો ત્યાં સોજો આવે, ઉધરસ ખાવ છું ને સોજો આવે છે, પેશન્ટ એવું કહેવાય, ફુગો ફુલાય છે, એવી કમ્પ્લેન હોય. બરાબર છે. ઈ શું છે કે આંતરડાનો ભાગ છે, પેટની અંદરના જે રહેલા આંતરડા જે છે, જે પેટનું અંદરનું પ્રેશર વધતા એક નીચેના ભાગમાં જ્યાં નીચે આપણી પ્રેશરની ગોળી નીચે આવતી હોય, ઈ કાણાની અંદરથી આંતરડું નીચે આવી જાય છે અને કારણે જ્યાં આંતરડું ફુલાય છે અને દેખાય છે આપણને બહાર ગાંઠ સ્વરૂપે, એટલે એવું લાગે કે આ ગાંઠ છે. એના કારણો શું હોય શકે? તો ભાઈ કારણો એમાં જે કન્ડિશનમાં પેટની અંદરનું પ્રેશર વધે, પેટની અંદરનું પ્રેશર કેવા સંજોગોમાં વધે કે કોન્સ્ટિપેશન છે, કબજિયાત છે, સંડાસ બેસી સમયે પેશન્ટ વધારે જોર કરે, અથવા કોઈ લોટવાળું કામ કરતા હોય, અથવા ઉધરસ લાંબા સમયની રહેતી હોય, પછી એવા સંજોગોમાં, અથવા કાંઈ નહીં તો ઓલ્ડ એજમાં જ્યારે આપણા સ્નાયુઓ નેચરલી જ્યારે ઢીલા પડે છે, એવા સંજોગોમાં આ વસ્તુ વધારે જોવા મળે. પુરુષોમાં ખાસ કરીને આ સારણગાંઠ જોવા મળે છે. સારણગાંઠ એવું નથી કે નીચે જ થાય, ઘણી બધી પ્રકારની સારણગાંઠ પેટ ઉપર જોવા મળતી હોય, અંદર થતી સારણગાંઠ ઘણી બધી હોય. બરાબર છે. નામ બધાનું સારણગાંઠ તરીકે જોઈએ, પણ વધારે પડતું આપણને પુરુષોમાં આ સારણગાંઠ જોવા મળતી હોય છે. બરાબર. બાકી કોઈ ઓપરેશન થયેલું હોય, જૂનો કોઈ સ્કાર હોય પેટ ઉપર, તો એ કાણામાંથી પણ એ સ્નાયુ લૂઝ હોય, એને કારણે ત્યાંથી બીજી આંતરડું બહાર આવી જાય, એને કારણે ત્યાં સારણગાંઠ થતી હોય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને, સ્ત્રીઓને જ્યારે ડિલિવરી થાય, જ્યારે બાળક પેટમાં હોય, સમયે ઘણા બધા સ્નાયુઓ ફૂલાય, બિલકુલ કેપેસિટી કરતા વધારે એમાં ખેંચાણ થયું છે સ્નાયુમાં, તો એ સ્નાયુમાંથી આ જે ઢૂંટીનું કાણું છે, ત્યાં આસપાસ કોઈ સ્નાયુ નથી, એટલા ગેપ. બરાબર. તો અહીંયાથી મોસ્ટલી કોઈ સારણગાંઠ થવાની કારણ હોય શકે છે. બરાબર. અહીંયાથી સારણગાંઠ થઈ શકે છે. બરાબર. આ કાણામાંથી આ તડું બહાર આવી જાય, ડૂટી એ સોજો આવી જાય જેવું દેખાય. બરાબર છે.
ઘણી વાર ત્યાં દુખાવો થાય, સાઈઝમાં વધારો થાય. જો ઓપરેશન ન કરીએ તો આ સારણગાંઠાની ઉપર અથવા નીચે પણ હોઈ શકે છે, સાઈડમાં પણ હોઈ શકે છે, ઘૂંટીની આસપાસ. બરાબર છે. એવું જરૂરી નથી કે એક જ હોય. તો આ બધા આ બધી કન્ડિશનમાં આનું કરવાનું શું? હવે આ થઈ ગયું કદાચ તો શું કરશું આપણે? આનું ટ્રીટમેન્ટ શું છે? તો ટ્રીટમેન્ટમાં આપણે આને એક હર્નિયોપ્લાસ્ટી નામનું ઓપરેશન કરશું. મેસ હર્નિયોપ્લાસ્ટી, બરાબર છે. મેસ નો મતલબ કે જાળી, હર્નિયોપ્લાસ્ટી મતલબ કે હર્નિયાને આપણે બંધ કરી દીધો, ત્યાંથી દરવાજાને બંધ કરી દેવો છે. તો હવે આપણે અહીંયા આ આંતરડું જે નીચે આવે છે ને, અંદર નાખી એક જાળી મૂકી દેશું આપણે, બરાબર, કે જેનાથી આ પાંજરા જેવી રચના થઈ જાય અને આંતરડું અંદર રહે, એટલે નુકસાન ન કરે. એટલે એ નુકસાન ન કરે. કદાચ આપણે વિચારીએ કે આપણે આ મને દુખતું તો છે નહીં સાહેબ, મારે હું કામ ઓપરેશન કરાવવું છે, બરાબર, આપણે એવું વિચારે તો શું છે કે ભાઈ આ આંતરડું નીચે રહેશે તો ભવિષ્યમાં આંતરડું બ્લોક થવાના ચાન્સ હોય, કાઢવો પડે એવા સંજોગો થતા હોય. તો બહુ રેર કેસ છે, એનાથી ગભરાવાની જરૂર નથી. આ ઇલેક્ટિવ ઓપરેશન છે હર્નિયાનું, એનો ટાઈમે કરાવી લે તો બેટર છે, બરાબર છે. સેમ કન્ડિશન અહીંયા એપ્લાય થાય છે. આ આંતરડામાં આપણે આ અહીંથી જે આંતરડું આવે છે ને આપણે અંદર નાખી, ઉપર જે જાળી મૂકી દઈએ, બરાબર છે, જેનાથી અહીંયા પાંજરા જેવી રચના થઈ જાય અને આ અંદર ને અંદર રહે, બરાબર છે. આ પરમાનન્ટ સોલ્યુશન છે એના, બરાબર. કોઈ દવાથી, કોઈ પટ્ટી પહેરી લેવાથી, આ કરવાથી કોઈ આ મટતું નથી, ખરેખર આપણે બીમારી જ નથી. બિલકુલ. અને એનો જે નિરાકરણ છે, સ્પેશિયલ કરવું પડે, એ જ કરવું પડે. કોઈ બીમારી છે નહીં તો એની કોઈ દવા હોવા નથી, બરાબર છે. એટલે આ રીતના વધારે પડતા હર્નિયાના કેસ હમણાં જોવા મળે છે. હેલ્ધી માણસનો ઓપરેશન છે, બરાબર છે, કોઈ બીમારી નથી. બીજા કન્ડિશનમાં પાઇલ્સના કેસ હમણાં વધી ગયા છે, જંક ફૂડ ને બધું વધારે ખાવાથી, કે પાઇલ્સ છે, વખંડર છે, બધા ઘણા બધા હમણાં વધારે જોવા મળે છે. યંગ પેશન્ટમાં ખાસ કરીને, જે પેલા નહોતા હવે જોવા મળે છે વધારે, કે વધારે તીખું તળેલું ખાવાથી, સ્લીપ સાયકલ ડિસ્ટર્બ હોવાથી, બરાબર, કે ઘણા બધા બીજા રીઝન હોઈ શકે છે. બિલકુલ. પાચન નથી થતું, કોન્સ્ટિપેશન લાંબા સમયનું છે, આ બધા કારણો હોય છે. બિલકુલ. જમ્પ ફૂડની અંદર જે બ્રેડ છે, કે પછી પાઉં છે, કે પછી મેંદો છે, તો એ શરીરની અંદર પચવામાં સહેલો છે, કે પછી જામ થઈ જાય છે, કે આ બધી વસ્તુને નુકસાન કરે છે. તો જમ્પ ફૂડ ખાવાથી શું ફાયદા ને શું ગેરફાયદા? અત્યારે મેંદાનું એટલું બધું અને બ્રેડ ને પાઉંમાં લોકો એટલા બધા ઓલા છે કે બાજરાનો લોટ ને ઘઉંનો લોટ ને જવારનો લોટ છે, લોકોની તો ભૂલી જ ગયા છે. એટલે આજે રોગ થવાના કારણો, નહીં થવાના કારણો આપ અમારા દર્શક મિત્રોને સમજાવશો. કેવું ખાવું જોઈએ એમ થાય કે બધા ખાવાની અલગ અલગ સલાહ દેતા હોય, શું ખાવું જોઈએ, શું ખાવું જોઈએ. તો એવું કોઈ પર્ટિક્યુલર બધા માટે સ્પેસિફિક ડાયટ નથી, પણ એક જનરલાઇઝ આપણે કરવા જેવી વસ્તુને, તો તમે વ્હાઈટ વસ્તુ જેટલી દેખાય છે ને એટલી અવોઈડ કરો. નેચરલી ભગવાને જેની અંદર સફેદ કલર આપ્યો છે ને એવી વસ્તુ અવોઈડ કરવાની છે, નહીં કે બંધ કરી દેવાની. બિલકુલ. ઓછી કરો. હા, એ ઝેર નથી. ઘણા બધા એવા વિડીયો ફરે છે કે આ ઝેર છે, આ ઝેર છે, સુગર ઝેર છે, આ છે, એવું કોઈ ઝેર કઈ નથી. તો તમે જો લિમિટ પાડો, બરાબર છે. ઝેર તરીકે મેંદો વ્હાઈટ કલર છે, બટેટા વ્હાઈટ કલર છે, ભાતમાં રાઈસમાં વ્હાઈટ કલર છે, આ બધા વ્હાઈટ કલર છે, એ બધા તમારે અવોઈડ કરવાના છે, બરાબર છે. નહીં કે બંધ કરી દેવા, સ્વાદ પૂરતો તમે ખાઓ, બરાબર છે. બાકી વધારે શું ખાવાનું? જેમાં ભગવાને વધારે કલર આપેલા છે, લાલ અને લીલી વસ્તુ, બરાબર છે. અને એમાં શું છે, ફાઈબર છે, સેલ્યુલોસ છે, તમારું પાચન કરશે અને તમારો એક ડાયજેસ્ટિવ સિસ્ટમને એક નોર્મલ કરશે, જે હોવી જોઈએ નોર્મલી. ભગવાને જેવી રીતે રચના કરી દીધી છે ને એવી આપણે બગાડી નાખી છે આ બધી ફૂડથી, બરાબર. હવે આપણે એને ચેન્જ, બીજું એક ટાઈમે ખાવાનું રાખવાનું, બરાબર, બરાબર છે. મેઇન ખાસ કરીને રાતનું ખાવાનું ટાઈમે ખાવું, બરાબર, જેનાથી આપણું પાચન તંત્ર જેવી રીતે આપણે આંખને થાકી જાય એટલે આરામ આપવો પડે, એ રીતે આતરડાને આરામ આપવો પડે. ગમે ત્યારે ખાસો, ગમે ત્યારે સુઈ જશો તો એ એને ખબર નહીં પડે, ફરવાય સેન્ટર પાકું એનું જે થોડી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થી ઘણા બધા ડિસીઝ એવા છે કે રિલેટિવલી આપણે બચાવી શકીએ છીએ ઓપરેશન કે દવા. બિલકુલ. આપણે સારંગીશગાંઠ વિશે આપણે પ્લસ માઇનસ આપણે ખૂબ અભ્યાસ કર્યો. તો અત્યારે આ યુગની અંદર કે ભાઈ મનનું જે તે પાણી પીવું, કે પછી મનનું શરીરની અંદર કંઈ ફિલ્ટર નહોતું, તો પથરીના જે રોગ છે કે ભાઈ પથરી થાય ને પછી એટલા ગલોટિયા ખાઈને એટલી બધી એને વેદના, એટલું બધું દુખતું હોય,
તો એ જે માનસિક પરિસ્થિતિનો જે પથરીનો રોગ દિવસે દિવસે વધતો જાય છે, તો 21મી સદીમાં આપ એવું ક્યુ સેટઅપ લઈ આવ્યા છે કે પથરીનો રોગ એકદમ જતો રહે અને ન થાય એ માટે શું કાળજી લેવી જોઈએ, અને થયું હોય તો એનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે શું કરવું જોઈએ? જો કિડનીની પથરી છે ને ઘણી બધી ટાઈપની હોય શકે, એવું જરૂરી નથી કે પથરી બધી કિડનીની જ પથરી હોય. માણસોને ઘણી વાર ગોલબ્લેડરની પથરી હોય પિત્તાશયની, તો એવું લાગે કિડનીની પથરી છે, મારે પાણી પીશ તો નીકળી જશે. બરાબર, બધી પથરી પાણીથી નથી નીકળી જતી. બરાબર છે, પાણી પીવાથી કિડનીની અને અમુક એમાંય પથરીના ઘણા બધા ટાઈપ છે. જો અમુક ટાઈપની પથરી અને એનો લોકેશન જો એવું હશે અને પથરીની સાઇઝ જો એકદમ નાની હશે તો એ પાણી પીવાથી નીકળશે. દરેક કન્ડિશનમાં આ વસ્તુ અપ્લાય નથી થતી. બરાબર, બધી આ જનરલાઇઝ સિચ્યુએશન નથી કે આપણે પાણી પીધું નીકળી. પણ મોસ્ટલી એવી બધી પથરી હોય છે કે જે પાણી પીવાથી, અને જે સામાન્ય આપણે ખરાબ પાણી પીતા હોય અથવા પાણી ઓછું પીતા હોય એનાથી પથરી થતી હોય લોકોમાં. ખાવાના કારણો મેઇન ઈચ્છે કે પાણી અત્યારે લોકો ઓછું પીવે છે. બરાબર છે, આપણને એવું લાગતું હોય કે હું દર 5 મિનિટે પીવું છું, દર 10 મિનિટે પીવું છું, પણ આપણે શરીરને જેટલું જરૂર છે એટલું તો નથી જ પીતા. બિલકુલ, ખાઈએ પીએ છે બધું, જે શરીરનું ધોવાણ છે એ કિડની કરે છે. કિડની પાસે ઘણું બધું કામ છે, તો એની સફાઈ કોણ કરશે? પાણી કરશે. બરાબર, આપણે પાણી જ નહીં પીએ તો એ સ્વચ્છ હવા જામી જાય પછી. બરાબર છે, એક સિમ્પલ લોજિક છે. બિલકુલ, એ જ રીતે આપણે એને ખાવા પીવાથી ને એનાથી થોડો ફેર કરી શકીએ કે અમુક ટાઈપની જે પથરી છે જી કઠોળ થી ને એવાથી થાય છે એને આપણે રોકી શકીએ. પણ તમારે પથરી જો થાય છે, દુખાવો થાય છે, તો જાતે દવા એની ન કરવી, તમારે તરત અને રિપોર્ટ કરાવવો, પુસ્તકરણ કરવું, અને એ પથરી શેની છે એના પેશાબના રિપોર્ટ કરાવી, સોનોગ્રાફી સીટી સ્કેન કરાવી, અને એના પછી જ એનું નિરાકરણ લઈ આવી શકાય. કે આમાં પર્ટિક્યુલર એક માણસને પથરી થઈ હતી એને જો પાણીથી નીકળી ગઈ તો મારે નીકળી જશે એવું જરૂરી નથી. જરૂરી છે લેવ રિસ્ક લાંબુ ન લેવું, તાત્કાલિક કરે તો શું થશે કે ઈ પથરી સાઇઝમાં મોટી થશે, મલ્ટીપલ થઈ જશે. હા, અને વધારે વેદના સહન કરે, ગંભીરતા લો તો જીવન અમૂલ્ય છે, તો ગંભીરતા લેવી જરૂરી છે આ બાબતે. બરાબર, ખાસ કરીને મન અને શરીરના જે અવયવો જે છે, મન અને કોઈને શરીરની અંદર હાથ કે માં પ્રોબ્લેમ છે કે પગની નસમાં પ્રોબ્લેમ છે કે ભાઈ આંગળીની નસમાં પ્રોબ્લેમ છે, તો હવે જેની જેની સમસ્યાઓ જે હોય, તો 21મી સદીની અંદર આપણે કહી રહ્યા છો કે ભાઈ બે-ત્રણ પહેલા પથરીનું ઓપરેશન કરવું કે થાકી ગયા, કંટાળી ગયા, વેદાંતમાં સંપૂર્ણપણે ફાઇનલ થઈ જાય, તો એ જે મને જે નાની નાની બાબતો જે છે કે ભાઈ મને અમુક ઉંમર થાય તો પાછળની ગરદન છે એ મને ગાડી દુખે કે પછી ગળામાં દુખે કે પછી મને એમ એમ કે ઊભા રહી શકે નહીં, પછી સુવાનો પ્રોબ્લેમ થાય ને પાછળ વાહમાં પ્રોબ્લેમ થાય, તો જે આ ગાડીની જે સમસ્યા વધતી જાય છે કે ભાઈ કરોડરજ્જુ છે, તો એ વિશેનું આપની પાસે કંઈ પૃથ્થકરણ કે મને સમસ્યાનું નિવારણ કરવું હોય? હવે આ કેવું છે કે આ લોકોમાં આ કોઈ નવી બીમારી નથી, આ ઘણા સમયથી ચાલી આવે આ જનરલ બીમારી સુધી આનું કેમ નિરાકરણ નથી આવતું એવું આપણને થાય કે આને કેમ લોકો પકડી નથી શકતા વહેલા. ખરેખર જો પહેલેથી માણસ એક્ટિવ જીવન રાખશે ને થોડું કામ વધારે કરશે, એટલે એવું નથી કે શરીરને તોડી નાખવાના છે, પણ થોડું ફિઝિકલ એક્ટિવિટી રાખશે અને રેગ્યુલર ચેકઅપ કરાવશે તો વાંધો નહીં આવે. જેમાં થઈ ગયા પછી પાછું સારું થઈ જાય, પણ એવું બહુ જરૂરી નથી, કેમ કે એજ બહુ મેટર કરે છે કે અમુક એજ પછી પાછું ટ્રીટ કરવું અઘરું થઈ જાય. બરાબર છે, એટલે જયારે પહેલી શરૂઆત થાય છે ત્યારથી જ એને આપણે કોઈ ડોક્ટર ને સંલગ્ન કરી આપણી પાસે અદ્યતન સાધનો કયા કયા પ્રકારના છે કે ભારતભરમાં ક્યાં જવાની જરૂર નથી, આપણે એમ કે ભાઈ અમદાવાદ જવું, વડોદરા જવું, ને પછી યુએસ જવું, ને અલગ અલગ શહેરોમાં કે વિદેશ જવું, ને એવું બધું ચાલે, તો એ ચિંતાનો વિષય માત્ર ને માત્ર વેદાંતે જે સોલ્વ કરી આપ્યો છે કે ભાઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે ભાઈ A to Z 0 થી લઈને 100 સુધીનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય અને 24 કલાક સેવા આપે છે, તો એ શું છે આ વેદાંત હોસ્પિટલની અંદર? હવે અમારે મારે અહીંયા 4 વર્ષની અંદર મારે 2000 ઉપર ઓપરેશન થઈ ગયા. શું વાત છે ભાઈ? હવે છે ટૂંકા સમયગાળામાં ઘણા બધા ઓપરેશન અમે કર્યા. પછી મોસ્ટલી બધા જનરલ સર્જરીને લગતા ટ્રોમા છે, એક્સિડન્ટ છે. બરાબર છે, અમુક પેશન્ટ એવા હતા કે જે જામનગરથી અમરેલીથી
ના પાડી દીધી હોય, 20 વર્ષ થી લઈને ફરતા હોય સાધનો છે કે જેનાથી પેશન્ટને ભાગા ભાગી નથી કરવી પડતી. કેમ કે ટેન્શન ની અંદર હોસ્પિટલમાં જયારે માણસ આવે ત્યારે એક નાનો રિપોર્ટ કરવા જો બહાર જવું પડે તો કેમ પૂછશું, કેમ કરશું, માનવતાની મહેક પણ જોવા મળે છે. એવી પરિસ્થિતિ હોય તો સાહેબ એમ કે મેઇન જે જનરલ ટ્રસ્ટી છે એ સેટઅપ પણ કરી આપે છે, ને પછી મા અમૃતમ કાર્ડ છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ ની યોજનાઓ જે છે, બરોબર છે. તો આપના વેદાંત હોસ્પિટલમાં સ્પેશિયાલિટી છે, અવેલેબલ છે, શું છે? જે અમૃતમ કાર્ડ જે છે, પીએમજે કાર્ડ જે છે, બધી સેવાઓ અમારે ઉપલબ્ધ છે. ફૂલ ટાઈમ એક દિવસ ની અંદર કાર્ડ નીકળી જાય છે અને ટૂંકા સમયમાં અમે ઓપરેશન લઈ લેતા હોય છે, બરાબર છે. કોઈ જાતનો ખર્ચો નથી થતો પેશન્ટને, અને કદાચ કોઈ પેશન્ટ આગળ કાર્ડ નથી તો બહુ મિનિમલ ખર્ચાની અંદર અમે ઓપરેશન, સેમ ઓપરેશન, એવું નથી કે પૈસાથી કરાવીએ તો બહુ સારું ઓપરેશન, કાર્ડ થી કરાવીશું તો અમે સરકારી જેવું ઓપરેશન, એવું કઈ નથી. બે કન્ડિશનમાં અમે સેમ મહેનત કરીએ છીએ, સેમ રિઝલ્ટ મળે છે. બિલકુલ, ખૂબ સરસ. આજે આપણે મનોનો સ્પેશિયલ વિષય ઉપર આપણે મનોને જે અમારા દર્શક મિત્રો છે એને અમરેલી જિલ્લાના લોકો કે સૌરાષ્ટ્રના લોકો કે ગુજરાતભરના લોકો અને એમ વર્લ્ડ ન્યૂઝ જેને કહેવાય કે યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપ ગ્રુપમાં, ડેમ સેટઅપ બોક્સમાં દરેક પ્રકારમાં આવે છે, તો જે આપે જે માહિતી આપી ને મનોનો સારણ કાર્ડ કે જે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થવો જ ન જોઈએ કે જેને કહેવાય ઘર ઉપર એક સુદર્શન ચક્ર પડતું હોય, તો આપ ડૉક્ટર તરીકે આખી ઉંમર આપે અભ્યાસ કરીને ક્વોલિફાઈડ ડૉક્ટર બીને, તો એક ડૉક્ટર તરીકે શું અભિપ્રાય આપશો કે ભાઈ કેટલો આરામ કરવો કે કયા પ્રકારનું ખોરાક લેવો કે કઈ રીતનું મનોને આપે કીધું કે એક્ટિવિટી કરવી કે પછી 40 વર્ષ પછી મનોને જીવનમાં કયા પ્રકારનું ચેકઅપ કરવું, તો વગેરે વગેરે જે મેઇન મેઇન ટિપ્સ છે એ મારા દર્શક મિત્રોને સમજાવશો. શરીરમાં તમે છે ને જેટલું અંગોને વાપરશો એટલા એ વધારે એક્ટિવ રહેશે. ઓઇલિંગ થવું જરૂરી છે, ઓઇલિંગ થવું જરૂરી છે. કોઈ પણ દરવાજો તમે ખોલવાનું બંધ કરી દેશો તો પછી 20 વર્ષ ખોલશો તો ખુલશે નહીં ઓટોમેટિક, ભલે એને યુઝ નથી કર્યો એમ થાય નવો દરવાજો પણ નહીં. એટલે જેટલું તમે લાઈફને એક્ટિવ રાખશો એટલી તમારે વધારે બેનિફિટ છે, એટલું કોઈ રોગ નહીં આવે. પ્લસમાં પાણી વધારે પીવું જોઈએ, બરાબર. શરીરમાં મેઇન પાણી છે, ખોરાક તમે લેતા જશે લોકો પાણી ઓછું પીવે છે, પાણી બહુ મેટર કરે છે. અને પ્લસમાં સ્લીપ, હવે એના સમયમાં આખો દિવસ લોકો મોબાઈલ યુઝ કરે છે એના પછી ઊંઘ નથી થતી, રાતના 2-2 વાગ્યા સુધી મોબાઈલ યુઝ કરતા હોય, સાચી વાત છે. એને કારણે એન્ઝાયટી વધે છે, ટેન્શન વધે છે. હવે સમજો કે ઊંઘ આવવી એક બહુ મોટો ખૂબ જરૂરી છે, મિનિમમ 8 કલાકની ઊંઘ એક દિવસની અંદર આપણે છે, તો બધું કોઈ પણ રોગ લઈને, કોઈ પણ જાતનો એક્સિડન્ટ લઈને, કોઈ પણ મોટી બીમારી, કોઈ પણ નાની બીમારી, બધી અમે 24 કલાક ની સુવિધા આપીએ છીએ. મારો ઓપીડીનો ટાઈમ સવારથી સાંજ હોય છે, રોજ સવારે સાંજે 2 ટાઈમ મળું છું. બધા ડૉક્ટર તમને અહીંયા 2 ટાઈમ મળશે. બિલકુલ દર્શક મિત્રો, માનનીય શ્રી પ્રતિક સાહેબને સાંભળ્યો, ને પ્રતિક સાહેબની ડિગ્રી છે MS જનરલ લેપ્રોસ્કોપી સર્જન, એટલે કે એમણે ખૂબ 2000થી વધારે પણ ઓપરેશન કરેલા છે અને એક પણ દર્દી અહીંથી નારાજ થઈ નથી ગયો, એવી પોતે બારીકાઈથી
સેટઅપ આપે છે કે ભાઈ હિમોગ્લોબિન કેટલું છે, એની પછી મને એનું સોનોગ્રાફી છે કે પછી એનું જે માઇન્ડનું શીખે એવું સેટઅપ છે, શરીરના અવયવો કેટલા છે, કેટલું એને એને કયા પ્રકારનું ઓપરેશન કરવું, કેટલી દવાથી ચાલુ થાય, એ ઝીરોથી લઈને એનું આખું પૃથ્થકરણ કરી દે. 3-4 કલાકમાં ટોટલી સેટઅપ આપી દેશે કે આ વસ્તુ કરવાથી તમારો 20 વર્ષ પહેલાંની જે ચિંતા હતી એ માત્ર ને માત્ર બે કે ત્રણ દિવસમાં આપણે અહીંથી રજા લઈ અને એક આરામદાયક સારવાર લઈને જઈ શકો છો. સાથે સાથે માં અમૃતમ છે, પછી પીએમ મોદી સાહેબનું જે કાર્ડ છે કે વગેરે વગેરે જે સરકારી લાભો મળતા હોય અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. અને વેદાંત હોસ્પિટલનું એક જ ધ્યેય છે કે દર્દી એક અહીંથી નારાજ થઈને ન જવો જોઈએ, કેમ કે નાણાકીય રીતે કે પછી મનોને આર્થિક રીતે કે પછી કદાચ અબજોપતિ આવે તો એક જ પ્રકારની સારવારમાં આવે છે કે માનવતાનું મહેક એટલે કે વેદાંત હોસ્પિટલ. તો ચોક્કસથી મોટી ટાંકી પાસે વેદાંત હોસ્પિટલ રાજકોટની અંદર તમે મેપમાં નાખો કે ભાઈ મારે વેદાંત હોસ્પિટલમાં જવું છે તો ગૂગલમાં આપને મેપમાં એમનું એડ્રેસ પણ બતાવશે અને અમારી સ્ક્રોલિંગમાં પણ આવશે. તો ચોક્કસથી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટે માત્ર ને માત્ર વેદાંત હોસ્પિટલમાં આવો, સમસ્યાનું સમાધાન કરો. પથરી હોય કે પછી મનો સારણ ગાંઠ હોય કે પછી ગાદીને લગતી પ્રોબ્લેમ હોય કે શરીરના કોઈ પણ અંગની પ્રોબ્લેમ હોય તે અહીં સોલ્વ થાય છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, વેદાંત સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોટી ટાંકી પાસે, રાજકોટ.